જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં સત્યનારાયણની કથા સાંભળશું, જે પૂનમની તિથિએ સાંભળવાનો મહિમા છે. હિન્દુ ધર્મમાં ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય કે શુભ દિવસ હોય, તેમજ પૂનમની તિથિએ સત્યનારાયણની પૂજા કરાય છે. આ પૂજા કરવાથી તેમજ સત્યનારાયણની કથા સાંભળવા માત્રથી જ ઘરમાંથી નકારાત્મકતા દૂર થઈ સકારાત્મકતા આવે છે. રોગ દોષ પીડા દૂર થઈ શુભતા માંગલતા આવે છે. ઘરમાં ધન ધાન્ય માં લક્ષ્મીનો વાસ થાય છે. આ વિડીયોમાં સત્યનારાયણની કથા સાંભળશું. જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ભગવાન સત્યનારાયણની કથા શરૂ કરીએ. બોલો ભગવાન સત્યનારાયણની જય. અધ્યાય પહેલો. વ્યાસ ઉવાચ. અયોધ્યા પાસેના નૈમિષારણ્યમાં એક સમયે સૈનિક વગેરે ઋષિઓ મળ્યા હતા. તે બધા ઋષિઓએ સુત નામના પુરાણીને પ્રશ્ન પૂછ્યો. ઋષિ કહે છે, હે મહામુનિ, કયું વ્રત અને તપ કરવાથી માણસ ધારેલું મનવાંછિત ફળ મેળવી શકે છે તે સાંભળવા અમે ઈચ્છીએ છીએ, તે તમે અમને કહો. સુત કહે છે, નારદ મુનિએ આ પ્રશ્ન વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. ભગવાન નારદજીને કહ્યું હતું, તે હવે તમે સાવધાન બનીને સાંભળો. એક વખત યોગી નારદજી બીજા ઉપર ઉપકાર કરવાની ભાવનાથી વિવિધ લોકમાં ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા. જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થયેલા પોતપોતાના કર્મોથી દુઃખી થતા અને અનેક દુઃખોમાંથી યુક્ત બધા લોકોને જોયા. આ સર્વ લોકોના દુઃખોનો ચોક્કસ નાશ કયા ઉપાય થાય તેવો મનથી વિચાર કરી તે જ વખતે નારદ મુનિ વિષ્ણુ લોકમાં ગયા. તેમણે નારાયણ દેવના દર્શન કર્યા, જેના શરીરનો રંગ સફેદ છે, શંખ ચક્ર ગદા કમળ અને વનમાળાઓથી જે શોભે છે અને ચાર હાથવાળા છે, એવા સર્વોત્તમ ભગવાન શ્રી નારાયણના દર્શન કરી નારદજી એમને સ્તુતિ કરવા લાગ્યા. નારદ બોલ્યા, જેનું સ્વરૂપ વાણી તથા મનથી પર છે અને જેમની શક્તિ અનંત છે તેવા ભગવાન આપને મારા નમસ્કાર હો. જેમને આદિ મધ્યા કે અંત નથી, જે નિર્ગુણ છતાં ગુણ સ્વરૂપ છે, જે બધાને આદિ છે અને ભક્તોના દુઃખોનો નાશ કરે છે તેવા આપને નમસ્કાર છે. ભગવાન બોલ્યા, હે નારદજી, તમે શા માટે અહીં આવ્યા છો અને તમારા મનમાં શું છે તે બધું મને જણાવો, એટલે એ સંબંધી હું તમને કહું. નારદ કહે, તમારા મનમાં જે કોઈ હેતુ હોય તે મને કહો. મનુષ્ય લોકમાં બધા લોકો જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના દુઃખોથી યુક્ત છે, તેમજ કરેલા પાપોથી પીડાય છે. હે નાથ, એમાં એ દુઃખો કયા ટૂંકા અને સરળ ઉપાયથી શાંત થાય તે મને કહો. મારા પર આપની કૃપા હોય તો તે સર્વ સાંભળવા હું ઈચ્છા કરું છું. ભગવાન બોલ્યા, લોકોના હિતની ઈચ્છાથી તમે સારું પૂછ્યું છે, જે કરવાથી માણસ મોહમાંથી છૂટે છે અને બધી પીડા અને મોહમાંથી મુક્ત થાય છે તે હું તમને કહું છું, જે તમે સાંભળો. એક મહાપવિત્ર વ્રત છે અને સ્વર્ગ તથા મનુષ્ય લોકમાં પણ દુર્લભ છે. હે વત્સ, મને તમારા પર પ્રેમ છે, તેથી હવે હું એ તમને જણાવું છું. સત્યનારાયણ ભગવાનનું જ આ વ્રત છે. તેને બરાબર વિધિપૂર્વક કરવાથી માણસ આ લોકમાં સુખ ભોગવીને છેવટે મોક્ષને પામે છે. વિષ્ણુ ભગવાનનું આ વાક્ય સાંભળીને નારદ મુનિ બોલ્યા. નારદજીએ કહ્યું, સત્યનારાયણ ભગવાન, એ વ્રતનું ફળ શું છે, એની કઈ વિધિ છે, એ વ્રત કોણે કર્યું હતું? ભગવાન બોલ્યા, આ સત્યનારાયણનું વ્રત દુઃખ શોક વગેરેને મટાડનાર, ધન તથા ધાન્યને વધારનાર એવું ઘણું ઉત્તમ ફળ આપનાર છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવા વાળું છે, તેમજ પુરુષોને વિજય આપવા વાળું છે. ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરવું. પોતાના સગા સંબંધીઓ અને બ્રાહ્મણો પાસે ધર્મપરાયણ થઈ સાયંકાલ વખતે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું. ભક્તિથી નૈવેદ્યમાં કેળા, ઘઉંનો રવો તથા ઘી દૂધ સવાયા માપમાં લઈ શીરો બનાવી ભગવાનને અર્પણ કરવા. ઘઉંનો લોટ ન હોય તો ચોખાનો લોટ, સાકર, ખાંડ કે ગોળ આ બધી વસ્તુઓ ભેગી કરી સવાઈ ધરાવવી. લોકોની સાથે કથા સાંભળી બ્રાહ્મણની શક્તિ પ્રમાણે યોગ્ય દક્ષિણા આપવી, તેમજ સગા સંબંધીઓ સાથે બ્રાહ્મણોને ભોજન કરાવવું. સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ભક્તિ સાથે લેવો અને નૃત્ય ગીત વગેરે કરી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાને ગ્રહે જવું. સત્યનારાયણ ભગવાનનું આ વ્રત કરવાથી માણસોની ઈચ્છા મનોકામના અવશ્ય પૂર્ણ થશે. કલયુગમાં આ જ શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે. આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણના રેવાખંડમાં સત્યનારાયણ વ્રતની કથાનો પહેલો અધ્યાય સમાપ્ત થયો. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય બીજો. ગરીબ બ્રાહ્મણ અને કઠિયારાની વાર્તા.
સુત બોલ્યા, હવે બીજું એ કહું છું કે પહેલા આ વ્રત જેણે કર્યું હતું તે તમને કહું છું. સુંદર કાશી શહેરમાં રહેનારો એક બ્રાહ્મણ ઘણો જ નિર્ધન હતો. ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ તે હંમેશા પૃથ્વી પર ભટક્યા કરતો. તે બ્રાહ્મણને જોઈને બ્રાહ્મણ જેને પ્રિય છે એવા ભગવાને એને જોયો. ભગવાને રૂપ બદલી ઘરના બ્રાહ્મણનું રૂપ લઈ એ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ, તું દુઃખી એવો આ પૃથ્વી પર શા માટે ફરે છે? ત્યારે દરિદ્ર બ્રાહ્મણ કહે છે કે હું અત્યંત ગરીબ દરિદ્ર બ્રાહ્મણ છું અને ભિક્ષા માંગવા સારું પૃથ્વી ઉપર ફરું છું. મારું દરિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા હો તો મહેરબાની કરીને મને બતાવો. આવું દરિદ્ર બ્રાહ્મણનું ભાષણ સાંભળી વૃદ્ધ બ્રાહ્મણ કહે છે, હે બ્રાહ્મણ, કળિયુગમાં સત્યનારાયણ વિષ્ણુ ભગવાન ઈચ્છિત પુરુષાર્થ રૂપ ફળ આપનાર છે. આ પૂજન કરવાથી પ્રત્યક્ષ ફળ મળે છે. શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ, તું સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન સારી રીતે કર કે જેથી માણસ સર્વ દુઃખથી મુક્ત બને. બ્રાહ્મણને આ વ્રતની વિધિ પણ કાળજીથી સમજાવી વૃદ્ધ બ્રાહ્મણના રૂપવાળા સત્યનારાયણ ભગવાન પોતે અદૃશ્ય થઈ ગયા. વૃદ્ધ એવા બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું જરૂર કરીશ, આમ વિચાર કરતા એ બ્રાહ્મણને રાત્રે ઊંઘ પણ આવી નહીં. સવારે ઉઠી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ એવો દ્રઢ સંકલ્પ કરી તે બ્રાહ્મણ રોજના નિયમ મુજબ ભિક્ષા માંગવા ગયો. તે દિવસે એ બ્રાહ્મણને રોજ કરતા પુષ્કળ દ્રવ્ય મળ્યું, એટલે તે દ્રવ્યથી તેણે સગાવહાલા મિત્રો સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ બ્રાહ્મણે પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો. શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રત પૂજનનો આ કળિયુગમાં મોટો પ્રભાવ છે તથા અનુભવ થશે એટલું ઐશ્વર્ય આપવાવાળું સામથર્ય આ સત્યનારાયણ વ્રતમાં છે. આવું જાણીને બ્રાહ્મણ દરેક માસમાં આવનારી પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજા કરતો. એના પુણ્યથી બ્રાહ્મણ સર્વે પાપથી મુક્ત બનીને અત્યંત દુર્લભ મોક્ષ પદ પામ્યો. સત્યનારાયણ ભગવાનનું આ વ્રત તથા પૂજન જે વખતે માણસ પૃથ્વી ઉપર કરશે તે જ વખતે સર્વ દુઃખોમાંથી મુક્ત બનશે. શ્રી નારાયણે મહાત્મા નારદજીને જે વ્રત કહ્યું હતું તે જ તમને કહ્યું છે, હવે બીજું તમને શું કહું? ઋષિઓએ કહ્યું, હે મુનિઓ, બ્રાહ્મણ પાસેથી સત્યનારાયણ દેવનું વ્રત કોણે સાંભળ્યું હતું અને કર્યું હતું એ અમે સાંભળવા ઈચ્છીએ છીએ. અમને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે. સુત બોલ્યા, હે મુનિઓ, પૃથ્વી પર જેણે એ વ્રત કર્યું હતું તે આપને કહું છું, જે તમે સાવધાન થઈ સાંભળો. એક વખત જે શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના વૈભવના વિસ્તાર પ્રમાણે સગા કુટુંબીજનો સાથે એ વ્રત કરવાની તૈયારી કરતો હતો એ વખતે લાકડા વેચનાર કઠિયારો ત્યાં આવ્યો. તે માથા પર લાકડાનો ભારો દરવાજા બહાર મૂકી શ્રી સત્યનારાયણની પૂજા થતી હતી ત્યાં ગયો અને તરસ્યો હતો તો પણ એક ચિત્તથી તેણે બ્રાહ્મણે કરેલી પૂજા જોઈ અને વ્રતની વિધિ નિહાળી બ્રાહ્મણને ખૂબ જ આદર સત્કારથી નમસ્કાર કરીને બોલ્યો, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપ શાનું વ્રત કરો છો અને આ વ્રત કરવાથી શું ફળ મળે તે પ્રભુ કૃપા કરીને મને કહો. બ્રાહ્મણ બોલ્યા, આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે તે સર્વ ઈચ્છા પૂર્ણ કરવાવાળું છે અને આ વ્રત કરવાથી મને પુષ્કળ ધન ધાન્ય વગેરે મળ્યું છે. બ્રાહ્મણ પાસેથી આ વ્રતની વિધિ જાણી કઠિયારો ખૂબ જ આનંદ પામ્યો. તેણે પ્રસાદ ખાઈ પાણી પીધું અને પછી તે શહેર તરફ ગયો. તે કઠિયારો સત્યનારાયણ દેવનું મનમાં સ્મરણ કરતો વિચારવા લાગ્યો કે આ લાકડા વેચતા શહેરમાં આજે મને ધન મળશે, આ ધનથી હું સત્યનારાયણનું ઉત્તમ વ્રત કરીશ. એમ વિચારી એ કઠિયારો લાકડા માથે લઈ જ્યાં ધનવાનો રહેતા હતા એવા સુંદર શહેરમાં ગયો. આ સુંદર નગરમાં જ્યાં શેઠ શાહુકાર લોકો રહેતા હતા તે મહોલ્લામાં આવ્યો. ત્યાં એક શેઠે તેની લાકડાની બમણી કિંમત આપીને ભારો લીધો. ભારાવાળાને બમણી કિંમત મળતા તેનું હૃદય પ્રસન્ન થયું. તેણે સારા પાકેલા કેળા, સાકર, ઘી, દૂધ અને ઘઉંનો લોટ અને બીજી પૂજાની સામગ્રી લીધી. બધી સામગ્રી ખરીદીને તે પોતાને ઘેર ગયો અને પછી સગા વહાલાને બોલાવી વિધિપૂર્વક તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી એ કઠિયારો ધનવાન અને પુત્રવાન થયો અને આ લોકમાં સુખ ભોગવીને છેવટે તે સત્યલોકમાં ગયો. આ પ્રમાણે સ્કંદ પુરાણને રેવાખંડનો સત્યનારાયણ કથાનો બીજો અધ્યાય સમાપ્ત થયો. બોલો ભગવાન સત્યનારાયણ દેવની જય. અધ્યાય ત્રીજો, સાધુ વાણિયાની કથા. સુજી બોલ્યા, હે ઋષિઓ, ફરીથી તમને હું સત્યનારાયણ દેવના વ્રતની કથાનો બીજો ઇતિહાસ કહું છું, જે તમે સાંભળો. ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વી પર પ્રજાનું પાલન કરતો હતો. એ રાજા જીતેન્દ્રિય અને સત્યવાદી હતો.
દરરોજ ભગવાનના મંદિરે જતા સારી બુદ્ધિમત્તાને કારણે દરરોજ બ્રાહ્મણોને ધન આપી સંતોષ આપતો એ ઉલ્કામુખ રાજાની સ્ત્રી કમળ જેવા મુખવાળી અને ઘણી જ ભોળી પ્રમુગ્ધા નામે પતિવ્રતા પત્ની હતી. તેની સાથે તે રાજા નદી કિનારે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો હતો. એવામાં એક સાધુ નામે વાણિયો ત્યાં આવ્યો. તેણે વેપાર કરવા માટે અનેક જાતના ધન ધાન્ય વહાણમાં ભર્યા હતા. નદી કિનારે વહાણને રાખી સાધુ વાણિયો રાજા પાસે ગયો અને રાજાને વ્રત કરતો જોઈ તેણે વિનયપૂર્વક કહ્યું. સાધુ વાણિયાએ કહ્યું, હે રાજા, તમે ભક્તિ સાથે એક ચિત્તથી આ શું કરો છો તે બધું હમણાં હું સાંભળવા ઈચ્છું છું, માટે તમે મને જણાવો. રાજાએ કહ્યું, હે સાધુ વાણિયા, અત્યંત તેજસ્વી એવા ભગવાન શ્રી વિષ્ણુની હું પૂજા કરું છું અને મને પુત્રાદી મળે એવી ઈચ્છાથી હું મારા કુટુંબીજનો સાથે આ વ્રત કરું છું. રાજાનું વચન સાંભળી સાધુ વાણિયો આદર સાથે બોલ્યો, હે રાજન, આ સમગ્ર વ્રત મને જણાવો, હું તમારા કહ્યા પ્રમાણે જ આ વ્રત કરીશ. કારણ કે મારે સંતાન નથી તો આ વ્રતથી મને સંતાન થશે. એ પછી રાજા પાસેથી વ્રત જાણીને તે સાધુ વાણિયો વેપાર અર્થે દેશાંતર જવું છોડી પાછો ફરી આનંદ સહિત ઘેર આવ્યો. વ્રતનો મહિમા પોતાની પત્નીને કહીને સંકલ્પ કર્યો કે મને સંતતિ થશે ત્યારે હું આ વ્રત કરીશ. આ સજ્જન સાધુ વાણિયાએ પોતાની પત્ની લીલાવતીને આ વ્રત અંગે કહ્યું, જ્યારે આપણને સંતતિ થશે ત્યારે આ વ્રત હું કરીશ. ધર્મ પ્રમાણે ચાલનારી એવી લીલાવતી પોતાના પતિ સાથે આનંદી મનવાળી થઈ સત્યનારાયણની કૃપાથી એક દિવસ તે સગર્ભા થઈ. દશમી માસે તેને ઉત્તમ કન્યાનો જન્મ થયો. તે અજવાળિયામાં ચંદ્રની કળા જેમ વધે તેમ દરરોજ વધવા લાગી. કન્યાનું નામ કલાવતી પાડ્યું. તે પછી લીલાવતીએ પોતાના પતિને મધુર વચનમાં કહ્યું. સાધુ બોલ્યા, હે સ્વામી, તમે જે વ્રતનો પૂરો સંકલ્પ કર્યો હતો તે તમે કેમ પૂરો કરતા નથી? સાધુ વાણિયાએ કહ્યું, હે પ્રિય, કન્યાના વિવાહ સમયે એ વ્રત હું પણ કરીશ. આમ પોતાની પત્નીને સમજાવી તે સાધુ વાણિયો નગરમાં ગયો. ત્યારબાદ કલાવતી કન્યા પિતાને ઘેર મોટી થઈ. તે કન્યાને લગ્ન કરવા યોગ્ય જોઈ નગરમાં પોતાના મિત્રો સાથે વિચાર કરી ધર્મ જાણનાર તે સાધુ વાણિયાએ તુરત જ એક દૂતને બોલાવ્યો. દૂતને જણાવ્યું કે આપણે કન્યાના વિવાહ માટે સારો વર શોધી લાવો. એમ એને આજ્ઞા કરી ત્યારે દૂત કાંચન નામના નગરમાં ગયો. આ નગરમાં એક વાણિયાના પુત્રને લઈ તે દૂત પાછો આવ્યો ત્યારે ગુણવાન, સુંદર અને નાની ઉંમરના તે વાણિયાના પુત્રને જોઈને તે સાધુ વાણિયાએ પોતાના સગા સંબંધીઓની સાથે મળીને ઘણા જ આનંદ ઉલ્લાસ સાથે વિધિપૂર્વક તે વાણિયાના પુત્ર સાથે કન્યા કલાવતીનું લગ્ન કર્યું. કન્યાના વિવાહ સમયે પણ કર્મના અંતરાય કરીને તે સાધુ વાણિયો શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાનું ભૂલી ગયો. તેથી શ્રી સત્યનારાયણ ભગવાન કૃપાયમાન થયા. આ વાતની ઘણા દિવસ વીતી ગયા પછી પોતાનું કર્તવ્ય કરવામાં કુશળ તે વાણિયો પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા માટે બહાર ગામ ગયો. સિંધુ નદીની પાસે રત્નાસાગર નામના સુંદર નગરમાં જઈ તે સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો. જે સુંદર નગરમાં તેઓ ગયા હતા તે નગર ચંદ્રકેતુ રાજાનું હતું. પછી સત્યનારાયણ ભગવાને તેને સાધુ વાણિયાને પોતાનું વ્રત કરવાથી પ્રતિજ્ઞામાંથી ભ્રષ્ટ થયેલો જોઈ શાપ આપ્યો. આથી ઉપરક અત્યંત ભયંકર મહાકઠોર દુઃખ આવી પડશે તેવો શ્રાપ આપ્યો. એક દિવસે રાજાનું ધન લૂંટી લઈ એક ચોર નાસી જતો હતો. તે પેલા બે વાણિયા ત્યાં જ આવી પહોંચ્યા. ચોરને પકડવા રાજાના સિપાઈઓ તેની પાછળ દોડી આવ્યા. તે જોઈ ચોર જ્યાં સસરો અને જમાઈ રહેતા હતા ત્યાં ધન નાખી છાનો માનો ત્યાંથી નાસી ગયો. એટલામાં જ્યાં એ સજ્જન વાણિયો રહ્યો હતો ત્યાં એ રાજાના સિપાઈઓ આવી પહોંચ્યા અને ત્યાં રાજાનું ધન જોઈને તે બંને વાણિયાને બાંધીને તેઓ લઈ ગયા. રાજાના સિપાઈઓએ આનંદથી દોડતા આવીને રાજાને કહ્યું, હે મહારાજ, બે ચોરોને પકડી લાવ્યા છીએ, તેઓને જોઈને આપ આજ્ઞા આપો. રાજાએ વિચાર કર્યા વગર જ આજ્ઞા આપી દીધી એટલે રાજદૂતોએ મજબૂત રીતે બાંધી મોટા કિલ્લાવાળી જેલમાં એ બંનેને પૂરી દીધા. શ્રી સત્યનારાયણ ભગવાનની માયાને લીધે કોઈએ તેમનું વચન સાંભળ્યું જ નહીં. ઉપરથી ચંદ્રકેતુ રાજાએ એમનું ધન પણ લઈ લીધું. બીજી તરફ શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપથી તેમને ઘેર તેમની સ્ત્રી લીલાવતી પણ ઘણી જ દુઃખી થઈ ગઈ. ઘરમાં જે ધન રહ્યું હતું તે બધું ચોરી ગયા હતા. મનની ચિંતા અને શરીરના રોગથી તે ઘેરાઈ ગઈ. તેમજ ભૂખ અને તરસથી અત્યંત પીડાઈને અન્નની પણ ચિંતા થઈ પડી અને ઘેર ઘેર ભટકવા લાગી. કન્યા કલાવતી પણ ઘણી નાની હતી. તે પણ દરરોજ ઘેર ઘેર ભટકવા લાગી. એક દિવસ તે કન્યાને ઘણી જ ભૂખ લાગવાથી આકુળ વ્યાકુળ થઈને એક બ્રાહ્મણને ઘેર ગઈ. ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત થતું જોયું.
વ્રત તથા પૂજન જોતા જ તે ઘણો જ આનંદ પામીને ત્યાં બેઠી. સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી અને ભગવાનને પ્રાર્થના કરી, મારું દુઃખ મટે ને મારા બાપ તથા સ્વામી મને મળે એવા આશીર્વાદ શ્રી સત્યનારાયણ ભગવાન પાસે માંગી બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ રોજના કરતા મોડી રાત્રે ઘેર પાછી ફરી. માતાએ કલાવતી કન્યાને પ્રેમથી પૂછ્યું, હે પુત્રી, તું ક્યાં ગઈ હતી? તારા મનમાં શું વિચાર છે? કલાવતી કન્યાએ તરત જ પોતાની માને જણાવ્યું, માતા બ્રાહ્મણની ઘેર ઈચ્છા પૂરી કરવા વાળું વ્રત તથા પૂજન અને કથા થતી હતી ત્યાં બેઠી હતી. પોતાની કન્યાનું તે વાક્ય સાંભળી સાધુ વાણિયાની તે સ્ત્રી આનંદથી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાની માટે તૈયાર થઈ. પતિવ્રતા સ્ત્રીએ પોતાના સગા સંબંધીઓની સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂર્ણ કર્યું અને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારા પતિ તથા જમાઈ જલ્દી પોતાને ઘેર આવે. પૂજા કરતી વખતે શ્રી સત્યનારાયણ ભગવાન પાસે હર ઘડી એવી પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન, મારા સ્વામી તથા જમાઈના અપરાધને ક્ષમા કરવાને આપ યોગ્ય છો. વ્રત તથા પૂજનથી સત્યનારાયણ ભગવાન સંતોષ પામ્યા. વ્રતથી સંતોષ પામીને સત્યનારાયણ ભગવાને રાજા ચંદ્રકેતુને સ્વપ્ન દેખાડ્યું અને તેમાં જણાવ્યું કે હે રાજા, તે કેદ કરેલા બંને વાણિયાઓને સવારમાં તું છોડી દેજે. તેનું જે ધન તે લઈ લીધું છે તે બધું જ તું પાછું આપી દેજે. જો તું એમ નહીં કરે તો તારા રાજ્ય ધન તથા પુત્રોની સાથે તારો હું નાશ કરીશ. રાજાએ એમ કહીને સત્યનારાયણ ભગવાન સ્વપ્નમાં અદૃશ્ય થઈ ગયા. સવારના સમયે રાજાએ પોતાના સંબંધીઓ સાથે સભામાં બેસી સ્વપ્નની વાત કરી અને પોતાના માણસોને આજ્ઞા કરી કે કેદમાં રાખેલા બંને વાણિયાઓને તરત જ છોડી મૂકો. રાજાનું વચન સાંભળી રાજાના માણસોએ તે બંને વાણિયાઓને કેદખાનામાંથી છોડી મૂકી રાજાની પાસે લાવ્યા. પહેલા બની ગયેલા વૃતાંત યાદ કરી ભયથી વ્યાકુળ બની તેઓ કંઈ બોલી શક્યા નહીં. વાણિયાઓને જોઈને રાજાએ આદર સહિત આ વચન કહ્યું, આ બંને વાણિયાઓને આજ સુધી દેવયોગે આ મોટું દુઃખ પ્રાપ્ત થયું હતું, પણ હવે કોઈ જ ભય નથી. રાજાએ તેમની બેડીઓ છોડી નખાવી અને હજામત કરાવી નખાવી. આ રીતે સ્નાન કરાવી, વસ્ત્ર તથા ઘરેણા વગેરે પહેરાવી સંતુષ્ટ કર્યા અને સભા આગળ બેસાડી મધુર વચનથી તેમને ઘણા ખુશ કર્યા. તેમનું જે ધન લીધું હતું તે પણ બમણું કરી પાછું આપ્યું અને ચંદ્રકેતુ રાજાએ કહ્યું, હે સજ્જનો, તમે તમારે ગામ જાઓ. રાજાએ બંને વાણિયાઓને નમસ્કાર કરી કહ્યું, આપની કૃપાથી હવે અમે અમારે ગામ જઈશું. આ પ્રમાણે સ્કંદ પુરાણના રેવાખંડનો સત્યનારાયણ ભગવાનની વ્રતની કથાનો ત્રીજો અધ્યાય પૂરો થયો. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય ચોથો, સાધુ વાણિયાની કથા. સુજી કહે છે કે સાધુ વાણિયાએ મંગળયુક્ત યાત્રા કરવાની તૈયારી કરી. રાજા પાસેથી મળેલા ધનમાંથી બ્રાહ્મણોને દાન આપી પોતાના નગર તરફ જવા નીકળ્યા. ખૂબ જ દૂર સાધુ વાણિયાનું નાવ દરિયામાં જઈ એક ઠેકાણે લંગર કરેલ જોઈ શ્રી સત્યનારાયણ ભગવાને એ સાધુ વાણિયાને તારા વહાણમાં શું છે તે પૂછવાની ઈચ્છા થઈ. સત્યનારાયણ ભગવાને સાધુ બાવાનું રૂપ લઈ જે જગ્યાએ સાધુ વાણિયાએ વહાણ લંગર કર્યું હતું ત્યાં આવી એ બે જણાને પૂછ્યું, તમારા વહાણમાં આ શું છે? એ સન્યાસી બાવાનો પ્રશ્ન સાંભળી સન્યાસી બાવાની મશ્કરી કરીને કહેવા લાગ્યા, હે સન્યાસી બાવા, આપ અમારા રૂપિયા લઈ લેવા માંગો છો કે શું? અમારી નાવમાં તો વેલા તથા પાંદડા જ ભરેલા છે. આવી મશ્કરી કરેલું કઠોર વચન સાંભળી સાધુ બાવા સ્વરૂપે આવેલા સત્યનારાયણ ભગવાને કહ્યું, તારું વચન સત્ય હોજો. આ પ્રમાણે વચન કહીને સાધુ બાવા રૂપે આવેલા શ્રી સત્યનારાયણ ભગવાન તરત જ તેમની પાસેથી દૂર જઈને નદી કિનારે ઉભા રહ્યા. સાધુ બાવો ગયો એવું જાણીને વાણિયો પોતાની નિત્ય ક્રિયાથી પરવારી પોતાના વહાણને હલકું થઈ ગયેલું જોઈ અત્યંત વિસ્મય પામ્યો. વહાણમાં જુએ છે તો તેમાં વેલા તથા પાંદડા જોઈ ધરતી પર તે ઢળી પડ્યો અને તેને ભાન આવ્યું અને ખૂબ જ ચિંતા કરવા લાગ્યો. તે જ વખતે તેના જમાઈએ કહ્યું, તમે શા માટે શોક કરો છો? પેલા સાધુ બાવાએ જ શ્રાપ આપ્યો હતો, એના બોલાવા પ્રમાણે થયું છે, તે બધું જ કરી શકે છે તેમાં સંશય નથી. માટે આપણે બંને એને શરણે જઈએ એટલે આપનું ધારેલું કામ પાર પાડશે. પોતાના જમાઈનું વચન સાંભળીને સાધુ વાણિયો તે જ વખતે સાધુ બાવા પાસે ગયો. તેમને જોઈ ભક્તિથી તેમને નમસ્કાર કરીને આદર સાથે કહેવા લાગ્યો, હે મહારાજ, તમે મારા અપરાધની ક્ષમા કરો. મોટા શોકથી ગળગળો થઈને તે વારંવાર મોટા દુઃખ પ્રાપ્ત કર્યું છે. ભગવાનનું આ વાક્ય સાંભળી સાધુ વાણિયો તેમની સ્તુતિ કરવા લાગ્યો.
સાધુવાણીએ બોલ્યો, હે પ્રભુ, બ્રહ્મા વગેરે ઘણા બધા દેવો તમારી માયાથી મોહ પામેલા છે, તેથી તે દેવો પણ તમારા ગુણો તથા આ તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી, એ મોટું આશ્ચર્ય છે. હું તો એક પામર માણસ છું, તે તમારી માયાથી મોહિત થઈ તમને કેવી રીતે જાણી શકું? હે ભગવાન, આપ મારી પર પ્રસન્ન થાવ, હું મારા વૈભવ વિસ્તાર પ્રમાણે તમારું પૂજન કરીશ. મારા વહાણમાં ધન વગેરે હોવા છતાં કપટ ભાવથી ખોટું બોલ્યો માટે હે પ્રભુ, મારું રક્ષણ કરવા આપ જ સમર્થ છો, એવું ભક્તિભાવપૂર્વક સાધુ વાણિયાનું વચન સાંભળી સત્યનારાયણ ભગવાન પ્રસન્ન થયા અને ઈચ્છિત વરદાન આપ્યું, અને પછી તે ભગવાન ત્યાં જ અદૃશ્ય થઈ ગયા. સાધુ વાણીઓ પોતાની નાવ પાસેથી આવીને જુએ છે તો નાવ ધનથી ભરપૂર થયેલી તેણે જોઈ. સત્યનારાયણ ભગવાનની કૃપા, મારી ઈચ્છા સફળ થઈ છે એમ કહી તેણે પોતાના સગા સંબંધીઓ સાથે વિધિ પ્રમાણે સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. સત્યનારાયણ ભગવાનની કૃપાથી હર્ષથી તે પૂર્ણ થયો. ત્યારબાદ નાવને કાળજીથી તૈયાર કરી પોતાના દેશ તરફ જવા નીકળ્યો. પોતાનું શહેર નજીક આવતા સાધુ વાણીઓ પોતાના જમાઈને કહેવા લાગ્યો, જુઓ, મારી રત્નપુરી નગરી દેખાય છે. એમ કહી તેણે પોતાના ધનનું રક્ષણ કરનારા ખાસ દૂતને ઘેર સમાચાર આપવા મોકલ્યા. ઘેર સમાચાર આપવા આવેલા ખાસ દૂતે નગરમાં જઈ સાધુ વાણિયાની સ્ત્રીને જોઈ બે હાથ જોડીને વંદન કરી તેમને મનગમતો સંદેશ કહેવા લાગ્યો. પોતાના જમાઈ કુટુંબીજનો સાથે પુષ્કળ ધન સાથે તમારા સ્વામી નગરમાં આવી પહોંચ્યા છે. દૂતના મુખમાંથી એ વાક્ય સાંભળી સતી લીલાવતી ખૂબ જ આનંદ પામી. તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત તે જ વખતે પૂજન કરી પોતાની પુત્રીને કહ્યું, તું સત્યનારાયણ ભગવાનનું પૂજન કર, હું તારા પિતાના દર્શન કરવા જાઉં છું અને તું પણ જલ્દી આવજે. માતાના વચન સાંભળી તે પુત્રી પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી તેને સમાપ્ત કરી પ્રસાદ લીધા વગર સ્વામીનું દર્શન કરવા તત્પર થઈ ગઈ, જેના અપરાધને કારણે શ્રી સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા અને તેનો સ્વામી જે વહાણમાં ગયો હતો તે વહાણ જમાઈ અને ધન સાથે જ દરિયામાં ડૂબી ગયું. ઘણી જ ઉતાવળે આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને જોયો નહીં. ઘણા શોકથી તે ડરવા લાગી અને રડતા રડતા પૃથ્વી પર ઢળી પડી. આ પ્રમાણે વહાણનો તથા કન્યાની હાલત જોઈ સાધુ વાણિયો પણ વહાલની હાલત તથા પોતાની કન્યાને ઘણી દુઃખી જોઈ ભયભીત થઈ કહેવા લાગ્યો, આ શું આશ્ચર્ય છે. ખલાસીઓ પણ ગભરાઈ ગયા. પોતાની કન્યાને જોઈ લીલાવતી પણ વ્યાકુળ થઈ ગઈ. તે ઘણા જ દુઃખથી વિલાપ કરવા લાગી અને પોતાના પતિને આ પ્રમાણે કહેવા લાગી, હમણાં જ આપણા જમાઈ નાવ સાથે દેખાતા બંધ કેમ થઈ ગયા? હું સમજી શકતી નથી કે કયા દેવનો અપરાધ થવાથી આ નાવ ડૂબી ગઈ છે. સત્યનારાયણ ભગવાનનું મહાત્મા કોણ જાણી શકે તેમ છે. એમ કહીને લીલાવતી પોતાના કુટુંબીજનો સાથે વિલાપ કરવા લાગી. લીલાવતી પોતાની કન્યાને ખોળામાં રાખી ખૂબ જ રડવા લાગી અને પછી પોતાનો સ્વામી મરી ગયો છે એમ જાણીને પોતાના પતિની પાવડીઓ લઈ તેમની સાથે પોતે સતી થવાને તૈયાર થઈ. કન્યાને બળી મરવા તૈયાર થયેલી જોઈ સાધુ વાણિયો પત્ની સાથે ખૂબ જ શોકથી સંતાપ પામ્યો અને ધર્મને જાણતો હોય વિચારવા લાગ્યો, ખરેખર સત્યનારાયણ ભગવાને જ આ હરણ કર્યું નહીં હોય, તેમની માયાથી હું બ્રહ્મા રહ્યો છું, મારા વૈભવ પ્રમાણે હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. આ પ્રમાણે વિચારી બધાને બોલાવી તેમની આગળ પોતાનું મનોરથ કહ્યો. વારંવાર સત્યનારાયણ ભગવાને દંડવત નમસ્કાર કરવા લાગ્યો. તેથી બિન દુઃખીઓનું રક્ષણ કરનાર અને ભક્ત પર પ્રેમ રાખનાર સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા. સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થઈ કહેવા લાગ્યા, અરે હે સાધુ વાણિયા, તારી કન્યા મારો પ્રસાદ છોડી તેના પતિને જોવા અહીં આવી છે. આ કારણથી તેનો સ્વામી સમુદ્રમાં અદૃશ્ય થઈ ગયો એમાં સંદેહ નથી. માટે જો એ ઘેર જઈ પ્રસાદ ખાઈ પાછી ફરશે તો એનો પતિ મળશે એમાં લગાર શંકા નથી. આવી આકાશવાણીના વાક્યો સાંભળતા જ કલાવતી જલ્દીથી પોતાને ઘેર જઈને સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ખાઈ પાછી આવી પોતાના પતિ નજરે પડ્યો. સંતોષ પામીને કલાવતીએ પોતાના પતિને કહ્યું, હવે તમે ઘેર પધારો, શા માટે વિલંબ કરો છો? કન્યાનું મધુર વચન સાંભળીને સાધુ વાણિયો આનંદ પામ્યો. તેણે વિધિ વિધાન સાથે સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. પોતાના સગા સંબંધીઓ તથા ધન સાથે તે પોતાના ઘેર આવ્યો અને જ્યારે જ્યારે સંક્રાંતિ પર્વ અને પૂનમ આવતી ત્યારે વિધિ પ્રમાણે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતો. આ કારણે સુખ ભોગવી છેવટે તે મરણ બાદ સત્યલોકમાં ગયો. આ પ્રમાણે સ્કંદ પુરાણના રેવાખંડનો સત્યનારાયણ વ્રતની કથાનો ચોથો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય પાંચમો, રાજા તુંગધ્વજની કથા.
સુત બોલ્યા, હે મુનિવર, હવે બીજી એક કથા હું કહું છું, તે તમે સાંભળો. તુંગધ્વજ નામે એક રાજા હતો. તે પ્રજાનું પાલન કરવામાં તત્પર રહેતો હતો. તે રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ છોડ્યો. આ દોષથી તે ઘણો જ દુઃખ પામ્યો. એક વખતે તે વનમાં ગયો. ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી તે એક વડના ઝાડ પાસે આવ્યો. ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનનું પૂજન થતું હતું તે જોયું. ગોવાળિયાઓ ભક્તિ સાથે પૂજન કરતા હતા. આ જોઈને પણ રાજા અભિમાનથી ત્યાં ન ગયો અને દૂરથી પણ નમસ્કાર ન કર્યા. પૂજન પૂરું થતાં ગોવાળિયાઓએ રાજા પાસે પ્રસાદ મૂક્યો. ત્યાંથી પાછા ફરી બધાએ પોતપોતાની ઈચ્છા પ્રમાણે પ્રસાદ ખાધો, પણ રાજાએ તે પ્રસાદનો ત્યાગ કર્યો. તેથી તે દુઃખ પામ્યો. તેના 100 પુત્રો ધન ધાન્ય બધું જ નાશ પામ્યું હતું. ત્યારે રાજાએ વિચાર કર્યો કે બધું સત્યનારાયણ દેવે જ નિશ્ચય નાશ પમાડ્યું હશે. હવે જ્યાં સત્યનારાયણ ભગવાન પૂજન થયું હતું ત્યાં હું જઈશ, એવું મનમાં લાવીને રાજા ગોવાળિયા પાસે આવ્યો. ભક્તિથી એ ગોવાળિયાઓ સાથે વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો. સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે રાજા ફરીથી ધનવાન અને પુત્રવાન થયો અને આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્ય લોકમાં ગયો. અત્યંત દુર્લભ આ સત્યનારાયણ ભગવાનનું વ્રત જે માણસ ભક્તિયુક્ત થઈને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે છે અથવા જે કોઈ અંગીકાર કરે છે તેને ફળ આપનાર શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે. સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. જે દરિદ્ર હોય છે તે ધન પામે છે. જે બંધનમાં પડ્યો હોય તે બંધનમાંથી છૂટી જાય છે. જે ભયભીત થયો હોય તે ભયમાંથી મુક્ત થાય છે. એ સત્ય જ છે, એમાં સંશય નથી. સત્યનારાયણ ભગવાનનું વ્રત કરનાર માણસ આ લોકમાં ઈચ્છિત ફળ ભોગવી સત્યલોકમાં જાય છે. હે બ્રાહ્મણો, મેં તમને આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું જે કરવાથી માણસ સઘળા દુઃખોમાંથી છૂટી જાય છે. કળિયુગમાં સત્યનારાયણ ભગવાનની પૂજા વિશેષ ફળ આપનારી છે. કેટલાક તેમને કાલ કહે છે, કેટલાક ઈશ્વર કહે છે, કેટલાક સત્યનારાયણ કહે છે કે કોઈ સત્યદેવ કહે છે. એ જ સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અનેક જાતના રૂપો ધરીને આ બધાને ઈચ્છિત વસ્તુઓ આપે છે. ઘોર કળિયુગમાં તો એ સત્યનારાયણ ભગવાનના વ્રત સ્વરૂપે જે સદા રહેશે, જે કોઈ આ કથાનો નિત્ય પાઠ કરશે તેના સત્યનારાયણ ભગવાનની કૃપાથી બધા પાપો નાશ પામશે. હે મુનીશ્વરો, હું તમને પૂર્વ જેમણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેમના પૂર્વજન્મ કયા કયા થયા તે તમને કહું છું. મહાબુદ્ધિશાળી શતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો. તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી મોક્ષ પામ્યો. તુંગધ્વજ નામનો રાજા હતો. તેણે પહેલા સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો. તેણે પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી અને અંતે વૈકુંઠ પામ્યો. શ્રી સ્કંદ પુરાણના રેવાખંડનો આ પ્રમાણે સત્યનારાયણ ભગવાનની કથાનો 5મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળી ભગવાન સત્યનારાયણ દેવની કથા, જે પૂરી શ્રદ્ધાથી તમે સાંભળી, જે સાંભળવા માત્રથી જ સત્યનારાયણ ભગવાનની કૃપા તમારા પર પ્રાપ્ત થશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં સત્યનારાયણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય સત્યનારાયણ દેવ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે, નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.